नमस्कार। FI BCom कंपनी लो सेमेस्टर वन छेले आपणे जॉइंट स्टॉक कंपनीना प्रकारोमां कंपनीना मुख्य त्राण प्रकार जोया हता। चार्टेड कंपनी एटले के सनदी कंपनी, खास कायदा हेठळ नोंधायेली कंपनी अने कंपनी धारा हेठळ नोंधायेली कंपनी। जेमां कंपनी धारा हेठळ नोंधायेली कंपनीना चार प्रकार छे। जवाबदारीनी दृष्टिकोणथी, सभ्य संख्याना दृष्टिकोणथी, वर्चस्वना दृष्टिकोणथी अने नोंधणीना स्थानना दृष्टिकोणथी। तो जेमां आपणे जवाबदारीना दृष्टिकोणथी प्रकारो जोया हता। शेरमूडीथी मर्यादित जवाबदारीवाळी कंपनी एटले के सभ्यनी जवाबदारी मात्र पोते खरीदेला शेर पूरती ज रहेशे। बाहेंधरेथी मर्यादित जवाबदारीवाळी कंपनी एटले के शेर उपरांत सभ्यनी जवाबदारी मिलकत मूड़ीमां जे प्रकारे फाळो आपवानुं शरूमां करार थयेला हशे एना पूरती ज रहेशे। अने अमर्यादित जवाबदारीवाळी कंपनी एटले के सभ्यए पोतानी अंगत मिलकत आपीने पण जवाबदारी चूकवी पड़शे। हवे पछी जे संख्याना दृष्टिकोणथी, संख्याना दृष्टिकोणथी एटले के सभ्योनी संख्याना दृष्टिकोणथी जेमां बे प्रकार छे, खानगी कंपनी अने जाहेर कंपनी। तो खानगी कंपनी ए एवी कंपनी छे के जेने एक जे अगत्यनो दस्तावेज छे कंपनीनो ए आर्टिकल ऑफ एसोसिएशन साचवू पड़े अने एमां ओछामां ओछा बे अने वधुमां वधु 200 सभ्यो राखे छे। एटले एने सभ्य संख्याना दृष्टिकोणथी ए कंपनीनो प्रकार छे। अने बीजो जे प्रकार छे ए जाहेर कंपनी जेमां ओछामां ओछा 7 अने वधुमां वधु अमर्यादित सभ्यो छे जे राखी शकાય છે। तो खानगी कंपनी आर्टिकल ऑफ एसोसिएशन द्वारा ए अस्तित्वमां आवे पोताना शेर के डिबेन्चर खरीदवा माटे खानगी कंपनी ए जाहेर जनता ने आमंत्रण न आपी शके अने शेरनी फेरबदली करवाना सभ्योना हक उपर पण नियंत्रण मुकवामां आवे छे। तो खानगी कंपनीना लक्षणों जोईए तो ए कंपनीमां ओछामां ओछा बे अने वधुमां वधु 200 सभ्यो राखी शके। ए शेर के डिबेन्चर खरीदवा माटे जाहेर जनताने आमंत्रण न आपी शके। विज्ञापन पत्र के तेना बदलानुं निवेदन पत्र बहार न पाड़ी शके। विज्ञापन पत्र एटले के जाहेर जनताने शेर खरीदवा माटेनुं आमंत्रण। हवे खानगी कंपनी छे ए जाहेर जनताने शेर खरीदवा माटे आमंत्रण नथी आपी शकती एटले ए विज्ञापन पत्र के तेना बदलानुं निवेदन पत्र पण बहार न पाड़ी शके। શેરની ફેરબદલી ઉપર પણ નિયંત્રણ કે પ્રતિબંધ હોય અને સામાન્યતઃ સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે, એટલે કે એમના ભાગ પૂરતી જ હોય છે। કંપનીને એના નામના છેડે ફરજિયાત રીતે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લગાડવો જરૂરી બને છે। તો ખાનગી કંપનીના આ લક્ષણોમાં સૌપ્રથમ શેરની ફેરબદલી પર નિયંત્રણ। તો જાહેર કંપનીમાં શેરની ફેરબદલી ઉપર કોઈ જ નિયંત્રણ નથી હોતું। જાહેર કંપનીમાં કોઈ પણ વ્યક્તિ શેર ફેરબદલી કરી શકે છે, જ્યારે ખાનગી કંપનીમાં શેરની ફેરબદલી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે। કારણ કે ખાનગી કંપનીએ પોતાના આર્ટિકલ ઓફ એસોસિએશન દ્વારા પોતાના શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ મૂકવું પડે છે। બીજું છે સભ્યની સંખ્યા પર મર્યાદા। જાહેર કંપનીમાં વધુમાં વધુ સભ્યોની કોઈ જ મર્યાદા નથી હોતી, જ્યારે ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્યો અને વધુમાં વધુ 200 સભ્યો હોઈ શકે તો એની સભ્ય સંખ્યા ઉપર મર્યાદા રહેશે। પછી છે જાહેર નિમંત્રણ પર પ્રતિબંધ। ખાનગી કંપનીમાં પોતાના શેર કે ડિબેન્ચર નાણાં રોકવા માટે કોઈ પણ પ્રકારે જાહેર જનતાને નિમંત્રણ આપી શકે નહીં, એટલે કે વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકે નહીં। ખાનગી કંપનીએ પોતાની શેર મૂડી ખાનગી જ રાખવી પડે, એટલે કે જાહેર જનતાને એ શેર ખરીદવા માટે આમંત્રણ આપી શકતી નથી। ત્યારબાદ છે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ ફરજિયાત।
હવે જે ખાનગી કંપની છે એટલે કે મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની છે એ પોતાના નામમાં પ્રાઇવેટ લિમિટેડ શબ્દ એને ફરજિયાતપણે લગાડવો પડે છે જ્યારે જાહેર કંપનીના નામની પાછળ માત્ર લિમિટેડ શબ્દ લાગે છે તો તેનાથી જાહેર જનતાને ખાનગી કંપની હોવા વિશેની જાણ થાય છે કેમ કે એના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લગાડેલો હોય તો જે પણ પ્રાઇવેટ કંપનીઓ હશે એટલે કે ખાનગી કંપની હોય કે જે પોતાના શેર જાહેર જનતા પાસે ખરીદ વેચાણ ન કરાવી શકતા હોય તો એના નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લાગે અને ત્યારબાદ છે આર્ટિકલ્સની નોંધણી ફરજિયાત ખાનગી કંપનીએ આર્ટિકલ્સ તૈયાર કરી તેની નોંધણી કરાવવી ફરજિયાત છે જાહેર કંપની જો આર્ટિકલ્સ તૈયાર કરી નોંધાવે નહીં તો તે ટેબલ એની જોગવાઈ લાગુ પડે છે પરંતુ ખાનગી કંપની માટે આર્ટિકલ્સ છે એ ફરજિયાત બને એટલે કે કંપની ધારાની જોગવાઈ અનુસાર આર્ટિકલ્સમાં શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ સભ્ય સંખ્યા પણ મર્યાદા હોય કે શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપવા ઉપર પ્રતિબંધ છે આ બધી જ બાબતનો સમાવેશ આર્ટિકલ્સમાં લખવામાં આવેલો હોય એટલે કે ખાનગી કંપનીને આર્ટિકલ્સ બનાવવું ફરજિયાત છે જ્યારે જાહેર કંપનીને આર્ટિકલ્સ બનાવવું ફરજિયાત નથી તે આર્ટિકલ્સના બદલામાં ટેબલ એની જોગવાઈ પણ લાગુ પાડી શકે તો એના પછી છે ઓછામાં ઓછી ભરપાઈ મૂડી ખાનગી કંપનીમાં ઓછામાં ઓછી ભરપાઈ મૂડી 1,00,000 રૂપિયા અથવા તો આર્ટિકલ્સ દ્વારા વધારે ભરપાઈ મૂડી નક્કી કરવામાં આવેલી હોય તો એ ભરપાઈ મૂડી હોવી જોઈએ જ્યારે કંપની ધારાની જે નિયંત્રણ છે નીતિ નિયમો છે એમાં ઓછામાં ઓછી 1,00,000 મૂડી હોવી જરૂરી બને છે તો ખાનગી કંપનીમાં ઓછામાં ઓછી ભરપાઈ મૂડી 1,00,000 રૂપિયા હશે ભરપાઈ મૂડી એટલે કોઈ પણ કંપની જ્યારે શેર બહાર પાડતી હોય અથવા તો એને એના પાસે જે શેર એ પોતાના સભ્યો જે કંપનીના સભ્ય હોય એ જ પોતે પોતાની મૂડી લાવતા હોય કોઈ પણ પ્રકારે હોય શેરની જ્યારે બાબત હોય કંપનીમાં તો પહેલાં કંપની શેર બહાર પાડે પછી જે પણ વ્યક્તિ એમાં શેરમાં પોતે હિસ્સો રાખવા માગતી હોય એ પોતે પોતાની નોંધણી કરાવે અને પોતાએ કેટલા શેર જોઈએ છીએ એ નોંધણી કરાવે ત્યારબાદ કંપની દ્વારા શેર મંજૂર કરવામાં આવે અને મંજૂર કર્યા બાદ સભ્યો દ્વારા એ રકમ કંપનીને આપવામાં આવે તો જેટલી રકમ કંપનીને મળતી હોય એને ભરપાઈ મૂડી કહેવાય અને જો કોઈ સભ્ય પોતે નોંધાવેલા શેર કરતાં ઓછી મૂડી આપે તો જે બાકીની રકમ છે એ ભરપાઈ થયેલી ન કહેવાય એટલે કે એને એનો બાકી હપ્તો કહેવાશે તો આ જે ઓછામાં ઓછી ભરપાઈ મૂડી કોઈ પણ ખાનગી કંપનીની હોય તો એમાં જાહેર જનતા એમાં પૈસા પોતાનો ફાળો આપી શકતી નથી પરંતુ જે ખાનગી કંપનીના જે સભ્યો છે એ પોતે જ પોતાની મૂડી લઈ આવી અને ધંધો શરૂ કરતા હોય તો આ પ્રકારે એની ઓછામાં ઓછી ભરપાઈ મૂડી 1,00,000 હોવી આવશ્યક બને છે ત્યારબાદ છે જાહેર કંપની હવે આપણે ખાનગી કંપનીની વાત કરી ત્યારે સાથે સાથે જાહેર કંપનીની પણ વાત કરી જ હતી જાહેર કંપની એ એવી કંપની કે જે પોતાના નામની પાછળ લિમિટેડ શબ્દ લખાવતી હોય એ ખાનગી ન હોય અને એ જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપી શકતી હોય વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકતી હોય અને એની ઓછામાં ઓછી ભરપાઈ મૂડી 5,00,000 અથવા તો એનાથી વધારે હોઈ શકે તો જાહેર કંપનીની આપણે એના લક્ષણોની વાત કરીએ તો એની સભ્ય સંખ્યામાં હશે ઓછામાં ઓછા 7 સભ્ય હોવા આવશ્યક છે 7થી ઓછા સભ્ય હોય તો જાહેર કંપની અસ્તિત્વમાં ન આવી શકે એટલે કે ઓછામાં ઓછા 7 સભ્ય અને વધુમાં વધુ સભ્યો ઉપર કોઈ જ મર્યાદા નથી કંપની ઈચ્છે એટલા વ્યક્તિને શેર વેચણી દ્વારા એના સભ્ય બનાવી શકે શેર કે ડિબેન્ચર ખરીદવા માટે એ જાહેર જનતાને
आमंत्रण आपी शके, आमंत्रण ए विज्ञापन पत्र द्वारा आपी शके अने विज्ञापन पत्र अथवा तो विज्ञापन पत्रना बदलानू निवेदन पत्र द्वारा जाहेर कंपनी छे ए जाहेर जनता ने शेर के डिबेंचर खरीदवा माटे आमंत्रण आपे छे। जाहेर कंपनी नी शेरफेर बदली मुक्त रीते थाय छे। कोई पण एनो जे सभ्य हसे एने पोताने ए शेर जोहिता नहीं हो तो ए शेर अन्य व्यक्ति ने वेची देशे अथवा तो कोई पण व्यक्ति पोते अन्य व्यक्ति पासे थी अन्य सभ्य पासे थी ए शेर नी खरीदी करी शके छे। एटले के शेर ना खरीद वेचाण पर कोई ज प्रकार नी मर्यादा होती नथी। त्यारबाद सामान्यतः सभ्योनी जवाबदारी मर्यादित हो। सभ्योनी जवाबदारी मर्यादित एटले एमने खरीदेला शेर पूरती ज एमनी जवाबदारी रहेशे। जो कंपनी बंद थाय अथवा तो कंपनी फरचामां जाय तो जे सभ्य ए जेटला शेर खरीदेला हशे एनी जवाबदारी एटला शेरना नाणा पूरती रहेशे। एटले के अमर्यादित जवाबदारीवाळी जाहेर कंपनी हो तो ए लागू न पड़े, परंतु अमर्यादित जवाबदारी वाली कंपनी भारत में जोवा मळती नथी। हवे जाहेर कंपनी माटे कंपनी ना कायदा में सुधारो करवामां आवेलो छे के एक खानगी कंपनी न होय जेनी ओछा में ओछी भरपाई मूड़ी 5 लाख रुपया अथवा तो 5 लाख थी वधारे भरपाई मूड़ी नक्की करवामां आवेली होय तो एने जाहेर कंपनी कहेवामां आवे छे। खानगी कंपनी के जे कंपनी गौण कंपनी होय के जे खानगी कंपनी न होय आ बधी ज कंपनी जाहेर कंपनी कहेवाशे। तो जाहेर कंपनी अने खानगी कंपनी बन्नेनो तफावत जो आपणे जोईए तो जाहेर कंपनीमां सभ्यो केटला होय छे, ओछामां ओछा 7, ज्यारे खानगी कंपनीमां सभ्य होय छे ओछामां ओछा 2, परंतु वधुमां वधु सभ्य ऊपर कोई ज प्रकारनું નિયંત્રણ જાહેર કંપનીમાં હોતું નથી, જ્યારે ખાનગી કંપનીમાં 200 સભ્ય હોઈ શકે વધુમાં વધુ। ત્યારબાદ જાહેર કંપની જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા આમંત્રણ આપી શકે છે। ખાનગી કંપની જાહેર જનતાને આમંત્રણ આપી શકતી નથી। જાહેર કંપની વિજ્ઞાપન પત્ર કે તેના બદલાનું નિયમન પત્ર બનાવવું ફરજિયાત હોય છે, જ્યારે ખાનગી કંપની આવા કોઈ જ વિજ્ઞાપન પત્ર કે નિયમન પત્ર બનાવી શકતી નથી। જાહેર કંપની છે એ પોતાની એની ભરપાઈ મૂડી 5 લાખ રૂપિયા કે તેથી વધુ હોવી જોઈએ, જ્યારે ખાનગી કંપનીની ભરપાઈ મૂડી 1 લાખ કે તેથી વધુ હોઈ શકે। તો સામાન્ય રીતે જાહેર અને ખાનગી કંપનીનો તફાવત આપણે જોયો। હવે પછી આપણે વર્ચસ્વના દ્રષ્ટિકોણથી કંપનીના પ્રકાર જોઈશું, જેમાં સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપનીનો સમાવેશ થશે। થેન્ક યુ।